બાળકો, આપણું ધોરણ એકમાં આપણું હિન્દી, તો હિન્દીની નોટ, આપણે હિન્દીનું જે લેસન છે નોટમાં શીખી રહ્યા છીએ. તો નોટમાં આપણે ધનુષ સ્વાધ્યાય આવ્યા છે. જુઓ તો સૂચનામાં લખ્યું છે, ધથી જુદા અક્ષર પર ચોકડી કરો. તો આપણને મૂળાક્ષર આપેલા છે કે જુઓ, અલગ અલગ મૂળાક્ષર લખેલા છે. ધસે ધજા, બસે બતક, ધસે ધજા, મસે મકર, ધસે ધજા, નસે નગાડા, ઘસે ઘર, ધસે ધજા, છસે છાતા, ધસે ધજા, થસે થર્મોસ, વસે વકીલ, બસે બતક, ધસે ધજા અને ઘસે ઘર. તો આ મૂળાક્ષરમાં ધથી જુદા અક્ષર પર, સોરી જુઓ આપણી ભૂલ થઈ છે કે આપણે જે ધનુષ સ્વાધ્યાય છે એમાં પહેલાં આપણું શું આવશે લેસન, કે મેં જે વિડીયોમાં બોલી એમાં આપણી ભૂલ થઈ છે. મારી ફરીથી બોલું છું કે આપણે આજના વિડીયોમાં ધનુષ સ્વાધ્યાય આવ્યા છે. તો ધનુષ સ્વાધ્યાયમાં ઉપર સૂચનામાં લખ્યું છે, ધ શોધી તેના ઉપર ગોળ બનાવો. તો આપણને અલગ અલગ મૂળાક્ષર આપ્યા છે, એમાં જુઓ ધ શોધીને એની ઉપર ગોળ કરેલું છે, બરાબર. ફરી એની નીચે છે, ધ ને ધથી શરૂ થતા ચિત્ર સાથે જોડો. તો વર્તુળમાં આપણને શબ્દો આવેલા છે, એમાં ધથી જુદા, ધથી જે શરૂ થતા શબ્દ આપ્યા છે. જુઓ આપણને ગોળ વર્તુળમાં અલગ અલગ શબ્દ લખેલા છે કે ધડ, દરવાજા, ધનુષ, તલવાર, ધરતી, ધજા અને ઢાલ. તો આ શબ્દોમાં ધથી શરૂ થતા શબ્દ સાથે આપણે જોડકા જોડેલા છે. ફરી એની નીચે છે કે ધથી જુદા અક્ષર પર ચોકડી કરો. તો આપણને અલગ અલગ મૂળાક્ષર આપ્યા છે, એમાં ધથી જે જુદો મૂળાક્ષર છે એમાં આપણે ચોકડી કરેલી છે. જુઓ ફરી એની નીચે છે, ધની નીચે લીટી કરો. તો શબ્દો આવેલા છે કે ધન, ઈધર, ધરતી, ધતુરા, ઉધર અને ધબ્બા. તો આ શબ્દોમાં ધની નીચે લીટી કરી છે. ફરી એની નીચે આપ્યું છે કે શબ્દમાંથી ધ શોધી તેના ઉપર ગોળ બનાવો. તો આપણને શબ્દ આવેલા છે, જુઓ ધતુરા, ધન, ધરતી, ધમકા. તો આ શબ્દમાં ધ ઉપર ગોળ કરેલો છે, બરાબર. આ પ્રમાણે આપણે આ ધનુષ સ્વાધ્યાય તમારે વિડીયોમાં જોઈને નોટમાં લખવાનું છે. એ આજનું આપણું લેસન છે બેટા. ફરી બીજું શીખીશું. ચલો સલામો.